મગસરાના ખારી ગામે ઘરે સિલાઈ કામ કરતા મહિલાએ કાપડના માસ્ક બનાવીને ફ્રીમાં વિતરણ કરીને ગામના લોકોને કોરોના વાયરસથી બચાવવાના પ્રયાસો કર્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચાવ્યો છે ત્યારે ગામ લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેવા સમયે પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બહાર ન નીકળવા અપીલ કરી છે ત્યારે બગસરા તાલુકાના નાના એવા ખારી ગામે પણ કોરોના વાયરસથી લોકો ભયભીત થયેલ છે. તેવા સમયે હાલ બજારમાં માસ્કનો સ્ટોક ઉપલબ્ધ ન હોય ત્યારે મુકેશભાઈ મકવાણાના ખારી ગામે રહેતા પરિવારે નવતર પ્રયાસો કરીને લોકોને કોરોના વાયરસથી બચાવવા ગામના સરપંચે રમણીકભાઈ રાખોલિયાના હસ્તે ફ્રીમાં માસ્કનું વિતરણ કરીને તેમને જણાવ્યું હતું કે માસ્કને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય છે. જ્યારે બજારમાં મળતા માસ્કનો એક જ વખત ઉપયોગ થતો હોય છે ત્યારે આ માસ્કને ફરીથી ધોઈને ઉપયોગ કરવા પણ લોકોને સમજાવ્યા છે. આજે અમે કોરોના વાયરસના હિસાબે અમે ગામમાં 250-300 જેટલા માસ્કનું ફ્રીમાં વિતરણ કર્યું છે, જેથી ગામને કોરોના વાયરસથી મુક્ત રહે એટલા માટે અમે ખારી ગામમાં માસ્ક વિતરણની અમે સેવા આપીએ છીએ. કેટલા માસ્ક વેચ્યા અમે અત્યાર સુધીમાં? 250-300 માસ્ક સુધી. તમે પોતે જ બનાવો છો જાતે? હા, હું જાતે પોતે જ કટિંગ કરીને બનાવું છું. અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.